મહામંત્ર બોલીશ ને આખો મહામંત્ર ને ભગવાન હરે કૃષ્ણ બોલું તો તમારે હરે કૃષ્ણ બોલો હરે કૃષ્ણ Hare Krishna, Krishna Krishna.
આપણા પુરાણોમાં 18 પુરાણ છે, 18 પુરાણ હૈ, 108 ઉપનિષદ ઓર મહાભારત જો ગ્રંથ હૈ ઉસમે 1,00,000 શ્લોક હૈ, રામાયણ હૈ ઓર બહોત સારે ગ્રંથ હૈ, જૈસે 4 વેદ હૈ ઓર ઉનકે હી સબ વિભાગ હૈ. તો પુરાણો મેં બતાયા ગયા હૈ કે ગો કોટિ દાનમ ગ્રહણે ખગસ્ય, જબ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ હોતા હૈ ના તો સબ લોગ દાન દેતે હૈ. તો દાન દેને કી મહિમા હૈ કે એક બાર આપ સૂર્ય ગ્રહણ કે દિન અગર જો સૂર્ય ગ્રહણ જો સમય હોતા હૈ ઉસ સમય અગર કોઈ દાન દેતા હૈ તો ઉસકો 6 ગુણા પુણ્ય મિલતા હૈ, એક ચીજ કા 6 ગુણા. ગો કોટિ દાનમ ગ્રહણે ખગસ્ય, કરોડો કરોડો ગાયો કા દાન અગર સૂર્ય ગ્રહણ કે દિન અગર કોઈ દેતા હૈ. ગો કોટિ, ગો મતલબ ગાય, કોટિ મતલબ કરોડ. ગો કોટિ દાનમ ગ્રહણે ખગસ્ય, જબ સૂર્ય ગ્રહણ યા ચંદ્ર ગ્રહણ હોતા હૈ તો કરોડો ગાયો કા અગર કોઈ દાન કરતા હૈ. પ્રયાગ ગંગો દક કલ્પવાસ, બ્રહ્માજી કી આયુ, હમારી આયુ નહીં લેકિન બ્રહ્માજી કી આયુ માલૂમ હૈ કિતની લંબી હૈ. કલયુગ 4,32,000 વર્ષ કા હૈ, 4,32,000 વર્ષ. ઉસસે આગે વાલા જો યુગ હૈ દ્વાપર યુગ, 8,64,000. ઉસકે આગે વાલા જો યુગ થા ત્રેતા યુગ રામ અવતાર કા, વો 12,96,000. ઓર સતયુગ, જબ યે હમારા બિંદુ સરોવર કા જો પ્રાગટ્ય હુઆ થા વો સતયુગ કા હૈ, વો 17,28,000 વર્ષ કા થા સતયુગ. તો ચારો યુગો કા અગર મલ્ટીપ્લાય કરેંગે તો 43,20,000 વર્ષ હોતે હૈ. તો 43 લાખ ગુણ્યા ઇંગ્લિશ માં શું કહેવાય, ઇનટુ 1000, તો 4,32,00,000 વર્ષ હોતે હૈ. મતલબ 1000 કલયુગ, 1000 દ્વાપર યુગ, 1000 સતયુગ, 1000 ત્રેતા યુગ, જબ 1000 બાર ઘૂમેંગે તબ બ્રહ્માજી કે કેવલ 12 ઘંટે હોતે હૈ. સમજ મે આ ગયા ભાઈ, હમારા સુબહ 6 સે શામ કો 6 હોતે હૈ ને, એસે બ્રહ્માજી કે 12 ઘંટે પૂરે હોતે હૈ. 1000 કલયુગ, ત્રેતા, દ્વાપર, જબ આજે और ऐसे ब्रह्मा जी है ना 100 साल तक जीते हैं, दिमाग में बैठा. तो ऐसे कहते हैं प्रयाग गंगो दक कल्पवास, प्रयागराज जैसे इलाहाबाद में अगर ब्रह्मा जी की आयु तक वो कल्पवास वहां तक रहे और तीनों टाइम स्नान करे साधना करे. ગો કોટિ દાનમ ગ્રહણે ખગસ્ય પ્રયાગ ગંગો તક કલ્પવાસ યજ્ઞ આયુ તો મેરુ સુવર્ણ દાનમ. સબસે બડા ઈ સંસાર મે અગર પર્વત હૈ તો કોન સા હૈ, હિમાલય પર્વત. મેરુ પર્વત તો બ્રહ્માજી કે લોક મે હૈ, યહાં પર નહીં હૈ. તો હિમાલય સે ભી બડા પર્વત હૈ ના, વો ભી સોને કા હૈ, બ્રહ્માજી કે લોક મે મહર લોક, જન લોક, તપ લોક, ઉપર કે લોક હૈ. તો બ્રહ્મ લોક મે એક સુમેરુ પર્વત હૈ ઓર વો કોન સા હૈ, સોને કા હૈ. તો યજ્ઞ આયુ તો મેરુ સુવર્ણ દાનમ, રોજ સુબહ ઉઠકર હે ના ઇતના બડા સોને કા પર્વત દાન મે દે દો, કોઈ દે સકતા હૈ? એક તોલે કા ચેન ભી કોઈ નહીં દે પાયેગા. લેકિન ગોવિંદ કીર્તને ન સમ શતાન સે, લેકિન કોઈ એક બાર અપને જીવવા સે ઇસ કલયુગ મે કેવલ કૃષ્ણ શબ્દ બોલ દે યા ગોવિંદ યા નામ કૃષ્ણ કા ભગવાન કા અગર કોઈ નામ લે લે તો ઉસકે 100વે હિસ્સે કે બરાબર ભી નહીં આયેગા. ઇતના પૂરા દાન આપને જો દિયા આગે, એટલે એક બાર કેવલ અપને જીવવા પર ભગવાન કા નામ લે લિયા ના તો ઉસકે તોલે ભી નહીં આયેગા. ઇતની મહિમા હમારે શાસ્ત્ર મે બતાઈ ગઈ. તો ઇસકો એકદમ દ્રઢતા પૂર્વક લેના છે, વિશ્વાસ પૂર્વક કે નિશ્ચિત ઇસમે હમારા કલ્યાણ હોગા. તો અભી કિતના ટાઈમ હોય, થેન્ક યુ ઠીક છે. તો અભી થોડી દેર કીર્તન કરેંગે, 10 મિનિટ 10 બજે કીર્તન કરેંગે, ફિર પ્રસાદ લેતે બધાને આનંદ આવે છે ને, એનાથી આપણું હૃદય પવિત્ર થાય. આમ
પાલનપુર ની માર્કેટ માં કે ક્યાંય બી જાઓ આવી વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે. બીજી બધી બહુ વસ્તુ મળશે કે ભાઈ એસી મળશે, ગાડીઓ મળશે, સારા કપડા મળશે, સારું ખાવાનું મળશે, પણ તમે કોઈને એમ કહો ભાઈ મને તું હરિનું નામ સંભળાવો, કોઈ આપશે કે ભાઈ મારી પાસે ટાઈમ જ નથી. એટલે આપણને મળી રહ્યું છે એકદમ પેલું કે હરિનું, પેલા નહીં કહેતા કે આ જગતનું સસ્તું શું છે, તો બધા લોકો શું કે હરિનું નામ ખાલી સસ્તું છે, બીજું બધું મોંઘું આવી છે. તો હરિ કા નામ મિલ રહા હૈ તો હમકો લેના છે.
પાછા